તો અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યા મામલે મૃતકના પરિચિત લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનની બહાર એકત્રિત થયા. લોકો એકઠા થયા અને રસ્તા પર ચક્કાજામ થઈ ગયો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો. કાગડાપીઠ વિસ્તારમાં યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. છરીના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી હતી. એસીબી ઓફિસ નજીકમાં જ આ બનાવ બન્યો છે. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો કાગડાપીઠમાં યુવકની છરી મારીને હત્યા કરવામાં આવી હતી, જે બાદ લોકોમાં રોષ. લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. અમદાવાદમાં સતત સામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે. ઋત્વિજ જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી માટે. ઋત્વિજ, હત્યાનો વધુ એક બનાવ અને લોકોમાં આક્રોશ, શું અપડેટ ઋત્વિજ? ગત મોડી રાતનો આ બનાવ છે. નિકલોથ માર્કેટ પાસે જે અંગત અદાવત, એટલે કે અગાઉ જે પોલીસ ફરિયાદ થઈ હતી તેની અદાવત ધ્યાનમાં રાખીને કેટલાક લોકો દ્વારા બે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી એક વ્યક્તિ છે તેનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે જે ઘટના છે તે ઘટનાને લઈને લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે જાહેર રોડ ઉપર આ પ્રકારની ઘટના બની હતી અને જે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા તેને લઈને લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકોની જે તેના પરિવારજનો સ્થાનિક તેઓની માંગ હતી કે પોલીસ દ્વારા તાત્કાલિક રીતે આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા અટકી શકે. જોકે આજે બનાવ બન્યો હતો ત્યારબાદ પરિજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો, કે પોલીસ દ્વારા તેઓને શાંતિની પણ કરવામાં આવી છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા લગભગ બે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેઓની અટકાયત કરીને વધુ પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે. જી બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ. તો અસામાજિક તત્વો અમદાવાદ શહેરને બનાવી રહ્યા છે લોહિયાળ. હત્યા હુમલાઓની સતત વધી રહેલી ઘટનાઓ શાંત અને સુરક્ષિત શહેર ગણાતા અમદાવાદની સુરત બદલી રહ્યા છે. શહેરમાં ગુનેગારોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ બેફામ બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી હત્યા હુમલો ગેંગવોર જેવી ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે, જેનાથી અમદાવાદની સુરક્ષિત શહેરની ઓળખને ડાઘ લાગ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલમાં જ નહેરુનગર, બોપલ, ગોધાવી, કાગડાપીઠમાં સરેઆમ હત્યાઓના વિડીયો લોકોમાં ભય ઉભા કરી રહ્યા છે. સાથે જ શહેરમાં કથળતી ક્રાઇમની સ્થિતિને લઈને પણ દર્શાવી રહ્યા છે. જો કે શહેરના પોલીસ કમિશનર સબ સલામત હૈની હૈયા ધારણા આપી રહ્યા છે. સીપી આપેલા આંકડા મુજબ અમદાવાદમાં ગત વર્ષ કરતાં ગુનાનું પ્રમાણ ઓછું રહ્યું છે. જોકે હાલમાં થયેલી હત્યાઓ હુમલાઓથી શહેરમાં ગુનાખોરીની કંઈક અલગ જ તસવીરો ઉભરીને સામે આવી રહી છે. दो हज़ार चौबीस के दस महीने में कुल अभी तक 73 खून हुए हैं, जो लास्ट टाइम दस महीने में 97 थे. तो ऐसा नहीं है कि जैसे खून में 24.7% की कमी आई है, इसी तरीके से खून की कोशिश में अभी 74 हैं. लास्ट टाइम 92 में थे तो -19.5%. डेकोइटी इस बार 10 हैं, लास्ट टाइम भी 10 ही थी, लेकिन 10 के 10 डिटेक्ट हैं. रॉबरी 96 इस बार हैं, लास्ट टाइम 122 थी, -21.3% हैं. हाउस ब्रेकिंग जो रात की घरफोड़ है उसमें भी 312 है इस बार 10 महीने में हुई हैं, जो लास्ट टाइम 393 थी, इसमें 20% का कमी है. क्राइम ऑलमोस्ट सभी हेड में, एक्सेप्ट थोड़ा चीटिंग, क्रिमिनल ब्रीच ऑफ ट्रस्ट और साइबर क्राइम में थोड़ा बड़ा है, बाकी क्राइम तो काबू में है. अहमदाबाद में ओवरऑल क्राइम कोई ऐसा नहीं है कि कोई आउट ऑफ कंट्रोल है, ऐसा कुछ भी नहीं है. તો રાજ્યમાં સોમવારનો દિવસ હોબાળા ભર્યો રહ્યો. અલગ અલગ વિસ્તારમાંથી હોબાળાની ઘટનાઓ સામે આવી છે. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા.
મોડી રાત્રે સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયેલી જોવા મળી તો સ્થાનિકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કર્યો. જ્યારે આરોપી બાબરને ક્રાઇમ બ્રાન્ચની કચેરી લઈ જવાયો ત્યારે ટોળાએ વાન પર પથ્થરમારો કર્યો હતો. લોકો આરોપીને મારવા દોડતા પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી. આ તરફ અરવલ્લીના ગાબડ ગામમાં વરઘોડામાં ભારે હોબાળો થયો. મહિલાને તમાચો મારવાને લઈને એક જ સમાજના બે જૂથો વચ્ચે છૂટતા હાથની મારામારી અને પથ્થરમારો થયો. તો મોડાસામાં ત્રણ દિવસમાં અકસ્માતની પાંચ ઘટનાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ રાજનગર રસ્તા પર આડશો મૂકીને રસ્તો બ્લોક કરી દેતા વાહન વ્યવહાર થંભી ગયો. તો રાજકોટમાં ઢાબા પર જમ્યા બાદ બિલ ન ચૂકવાતા બબાલ થઈ અને તોડફોડ પણ થઈ. તો ગીર સોમનાથની કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ફરી ખેડૂતોએ હોબાળો કર્યો. પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો કરીને હરાજી બંધ કરાવી હતી. તો મોરબીમાં સ્થાનિકો દ્વારા રોડ રોકીને વિરોધ કરીને ચક્કાજામ કરવામાં આવ્યો છે. મોરબીના પંચાસર રોડ પરના સ્થાનિકોએ શ્યામ પાર્ક એક સોસાયટીનો રોડ મંજૂર કર્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાં અધૂરા રોડનું કામ શરૂ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા. રહીશોએ રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો. મંજૂર થયેલા રોડનું કામ તાત્કાલિક શરૂ થાય તેવી સ્થાનિકોની માંગ છે. જો કે સ્થાનિકોને સમજાવવા પોલીસ પહોંચી હતી, પરંતુ સ્થાનિકોએ કહ્યું કે જ્યાં સુધી તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ રસ્તા રોકો આંદોલન ચાલુ જ રહેશે. આજકાલ કરે છે એટલે આજ અમે વાંધો ઉપાડ્યો છે. 12 મહિના થઈ ગયા છે. અમારા ગામડા ઉપર લાઈટ નથી. અમારે કોઈ દિવસ આટલે ફરિયાદ કરવા કીધું નથી. હાલ રોડ આટો કરવા ગયા છે. રસના રોડ અધૂરો હે ને, એક કર્યો ના એક કેમ ન બનાવ્યો, આ પ્રોબ્લેમ હે અમારામાં. તો અધૂરો મૂકો હે અને કર્યો નથી, એ કામ અમારું પૂરું કરે એટલે મેં કઈ નહીં બોલી. નકર નગરપાલિકા જઈશું, અહીંયા બધા ગોઠવાઈ જશે. આ રજૂઆત અમે 3-4 જગ્યાએ કરી છે, પણ એનો કોઈ નિર્ણય આવ્યો નથી, કોઈ જવાબ આવ્યો નથી, હજી જવાબ કોઈ દેતા નથી. અને આ જવાબ અમે જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ડકવાના નથી. નગરપાલિકાએ જઈશું, અમે જ્યાં જવું હોય છે અમે પહોંચી જઈશું. આ કાર્ય અમે પૂરું કરશું ને કરાવશું. પ્રશ્ન અમારો એ છે કે 8 મહિનાથી આ રોડનું કામ ચાલુ થયું છે. 50 રોડ શ્યામ 1 અને 2 નો, એમાં 2 નંબરમાં કામ થઈ ગયું છે અને 1 નંબરનો બાકી છે. અડધેથી કામ બંધ કરાવેલું છે અને તંત્રની ઘોર બેદરકારી છે. આ અમે 5-6 વખત રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. પછી અમે એમાંથી અમે બધા સોસાયટી વાળા મળી અને રોડ ચાલુ કર્યો. રોડ 50% પૂરો થઈ ગયો, એના 6 મહિના થઈ ગયા. 6 મહિનામાં અમને 1 રૂપિયો નગરપાલિકાએ આપ્યો નથી, હજી કઈ નેઠો નથી. એટલે મને રાતે ફોન આવ્યો સોસાયટી વાળાને, અમે રોડ ચક્કાજામ કરી. મેં કીધું તમારો પ્રશ્ન જે કરો, મને પૈસા ન મળે. મેં કીધું મેં એક તો સેવામાં 20 લાખ રૂપિયા રોક્યા છે, મને 1 રૂપિયો મળે નહીં તો હું કેવી રીતે રોડ બીજો ચાલુ કરું. તો મોરબીમાં પંચાસર રોડ પર ચક્કાજામ 3 કલાકથી યથાવત જોવા મળી રહ્યો છે. આ વિરોધમાં હવે નવો ખુલાસો થયો છે. રોડ બનાવવાનું કામ સોસાયટીવાસીઓએ જાતે પૈસા ઉઘરાવીને શરૂ કર્યું હતું. દાવો છે કે ધારાસભ્ય તો બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ. થરાદના વડગામડા પાસેથી નીકળતી સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ગામડાના તળાવો ભરવાની લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું. ત્રીજી વખત પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના રાયડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પાઇપલાઇન રિપેર કરવાના કોન્ટ્રાક્ટરો રૂપિયા લેતા હોવાના ખેડૂતે આરોપ કર્યા. તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું રિપેરિંગ કરવાની ખેડૂતોએ માંગ કરી છે. આ બીજી કે ત્રીજી વખત નો પાઇપલાઇન ફૂટી છે, કોઈ કોન્ટ્રાક્ટરના અધિકારીઓ બધા મિલી ભગતી હોય એવું લાગે છે. 2-3 વખત રજૂઆત કરી પણ કાંઈ અમારી વાત સાંભળી નથી. અમારે આ ત્રીજી વખત તો પાણી આવ્યું એટલે 12-6 મહિનાથી છે. રાયડાનો પાક આવેલો છે ને બુલાઈ ગયો છે બધો. અને દાદી આજે 20 બોરી રાયડું થાય હું હતું, તો હવે 5 બોરી થાય એટલું બસી છે, બાકીનું બળી જવાનું. કર્મચારીઓ આવીને જ્યાં કંત્રાટીને બધાય જેણે 2-5 રૂપિયા ખવાયા, ઈઓનો કામ થઈ ગયો ને અમારી પાસે કીધું કે તમે કોણ પૈસા આલો 20-25 હજાર રૂપિયા તો કે આ કામ થાય નગા થશે નહીં. તો કોઈ અમારી પાસે પૈસા હતા નહીં, કોઈ અમે આલ્યો નહીં, આ અમારો કામ છું નહીં, હાથ ફેરી અમારું રાયડું બોળી ન છું પાઇપ ફૂટ. તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો પાટણની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગ બાદ અન્ય યુનિવર્સિટી એક્શનમાં આવી છે. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ એલર્ટ. યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની 300 કોલેજોને સૂચના આપવામાં આવી.
મેડિકલ કોલેજ અને પેરામેડિકલ કોલેજોને ખાસ સૂચન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવા પ્રકારના વિદ્યાર્થીઓની કોઈ પાસે માહિતી હોય તો એન્ટી રેગિંગ કમિટીને જાણ કરવી અથવા કુલપતિને જાણ કરવી. યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને એક કમિટી બનાવવામાં આવેલી છે. યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજના પ્રિન્સિપાલ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આવા પ્રકારના વિદ્યાર્થીઓ અંગે જેની પાસે માહિતી હોય તેણે તાત્કાલિક પોતાના એન્ટી રેગિંગ વિભાગના સેલને તાત્કાલિક જાણ કરવી અને જરૂર લાગે તો યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ જે છે એ લાંબો સમય ખુલ્લી જ રહેતી હોય છે. કોઈપણ વિદ્યાર્થી અહીં આવીને એ મૌખિક રજૂઆત પણ કરશે અને તરત જ અમે એને જરૂરી એ સંબંધિત કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી. અમદાવાદના નહેરુનગરમાં વેપારીની હત્યા કેસમાં ખુલાસો. આરોપીના ભત્રીજાએ જ હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. હત્યા કેસને લઈને પોલીસ કમિશનરે આપી છે માહિતી. નહેરુનગર ફાયરિંગ કેસમાં સોપારી કિલિંગ હોવાનું બહાર આવ્યું. પોલીસે ત્રણ આરોપીઓની રતલામથી કરી છે ધરપકડ. આરોપીના પિતાની પણ એક વર્ષ અગાઉ હત્યા કરાઈ હતી, જેની આશંકા અને જમીન વિવાદમાં હત્યા કરાવાઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો છે. કાકાએ જ પોતાના પિતાની હત્યા કરાવી હોવાની આરોપીને હતી શંકા. આરોપીએ 25 લાખની આપી હતી સોપારી. આરોપીઓને પકડવા પોલીસે બનાવી હતી અલગ અલગ ટીમો. સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ લેવાઈ છે મદદ. ત્યારે કેસને ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાયો છે. हमने टीमें बनाई, सीसीटीवी वगैरह का एनालाइज किया, मोबाइल का, जितने भी उसके क्लू थे ह्यूमन इंटेलिजेंस से क्लू लेके एक सेंसेशनल केस जो बना था उसको पुलिस ने डिटेक्ट कर लिया है और ये एक सुपारी किलिंग ये निकली है. और जो मर गया जो मरण जनार जो बधा राम जी है उसी के भतीजे ने इसका मर्डर कराया है. ये अशोक ने सुपारी एक अनु राजपूत एक जो है उसको इन्होंने 25 लाख में सुपारी दी और अनु राजपूत और कुलदीप और एक अंकित भदौरिया ये तीन लोगों ने मिल के उस पर फायरिंग की और फायरिंग करके उसकी उसका मर्डर किया. और हमारी टीम ने ये तीनों फिर यहाँ से मोटरसाइकिल जो सीसीटीवी में है वो भाग गए थे. उसके बाद हमारी क्राइम ब्रांच की टीम ने उनको ट्रैक किया और रतलाम के पास से उनको तीन को डिटेन किया. उनकी इंटरोगेशन में उन्होंने गुनाह कबूल भी कर लिया है. तो बनासकांठाना पालनपुर में युवक ने विदेशी करंसी मड़ी आवी छे. बाजार माथी खरीदेला स्वेटर माथी दक्षिण कोरिया की करंसी मड़ी आवी. युवक ने स्वेटर माथी 5,300 येन मड़ी आव्या. युवक धानेरा आरोग्य विभाग में हेल्थ वर्कर तरीके फरज बजावे छे. રાહુલ નામના યુવક અને તેના પરિવારે આ વિદેશી ચલણને સરકારમાં જમા કરાવવાનો નિર્ણય લીધો. 5,300 યેન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પાસે જમા કરાવશે. 300 રૂપિયામાં મેં સ્વેટર ખરીદી અને ઘરે આવ્યો ત્યારે મેં સ્વેટર પહેર્યું અને બધું ગીજાને જ્યારે જોયા તો ગીજામાંથી મને ખડખડવા જ આવ્યો. મેં ગીજામાં હાથ નાખ્યો તો ગીજામાં પરચુરણ હતી અને પૈસા જોયા. તો આ નોટ સાઉથ કોરિયાની છે. સુરતના રત્ન કલાકારે 9 લાખની કારમાં શરૂ કર્યો દહી વડા વેચવાનો વ્યવસાય. હીરા ઉદ્યોગમાં સતત મંદીનો માહોલ છવાયો છે, જેથી અનેક રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વિક્કી સોની નામના રત્ન કલાકારે હીરામાં મંદીના કારણે નોકરી છૂટી જતા પોતાની મોંઘી કારમાં દહી વડાનું વેચાણ શરૂ કર્યું છે. રત્ન કલાકાર આર્થિક તંગીમાં નાસપાસ થયા વિના દહીંવડાનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. જો કે વર્ષ 2022માં વિક્કીનો પગાર 30,000 રૂપિયા હતો. હીરામાં સારો પગાર હોવાના કારણે તેણે 2021માં 9 લાખ રૂપિયાની ટાટા પંચ કાર લીધી હતી, પરંતુ ત્યારબાદ એકાએક જ આવેલી મંદીમાં રત્ન કલાકારની નોકરી છૂટી ગઈ હતી. એના લીધે સર અમે પોતાનો ધંધો કરવાનો વિચાર્યું. આજે અમે સર દહીંવડાનો ધંધો કરીશું. 9 લાખની ગાડીમાં તો સર એવું છે કે એ સમયે લેવાઈ ગઈ હતી મારાથી, ત્યારે સિચ્યુએશન સારી હતી, ત્યારે એટલું મંદીનું નહીં હતું. પણ ધીરે ધીરે સર ડાયમંડમાં મંદી આવવા લાગી ગઈ. ગાડીમાં હપ્તા ભરવા મુશ્કેલ થઈ ગયા હતા. તો એ પછી સર મેં વિચાર્યું કે કઈ ધંધો ગાડીમાં સ્ટાર્ટ કરી અને આજે સર મારું સારું ચાલે છે દહીંવડાનું. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
સાથીઓ, હવે સ્વેટર જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી, ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે, 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જોકે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. આને વાલે દિન મેં 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ડાઉન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ગુજરાતમાં ઠંડીએ ધીમા પગલે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. 70 ડિગ્રીની નીચે પારો પહોંચી ગયો છે. ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રે હવે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું પડે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ 3 દિવસમાં કાતલ ઠંડી પડવાની આગાહી કરી છે, ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી. ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી અંબાલાલે કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વખતે સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખવો પડશે. 20 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે, તો નવેમ્બરના અંતમાં ગુજરાતમાં થઈ શકે છે હળવું માવઠું. ડિસેમ્બર અંતમાં પણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. 22 થી 27 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે. ચક્રવાતની અસર મહારાષ્ટ્ર ગુજરાત સુધી થઈ શકે. માર્ચ એપ્રિલમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે. સુરતના માંગ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભૂકંપની થપાટ ખાઈ પડેલા કચ્છને નવું સ્વરૂપ મળ્યું છે. આફતને અવસરમાં ફેરવી પીએમ મોદીએ કચ્છનો ખમીરવંતો વિકાસ કર્યો છે. કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. ભૂકંપની થપાટ ખાઈ પડેલા કચ્છને નવું સ્વરૂપ મળ્યું છે. આફતને અવસરમાં ફેરવી પ્રધાનમંત્રી મોદીએ કચ્છનો ખમીરવંતો વિકાસ કર્યો છે. ઉત્સવો અને મેળાથી કચ્છને ફરી ધબકતું કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કચ્છીઓના વિકાસ માટે અનેક અવસર પૂરા પાડ્યા છે. કચ્છના સર્વગ્રાહી વિકાસને વાસ્તવિક બનાવ્યો છે. કચ્છના વિવિધ કલાના કારીગરોએ દેશ વિદેશમાં નામના મેળવી છે. ખાસ કરી કચ્છની વિવિધ કુટીર ઉદ્યોગની દેશ વિદેશમાં બોલબાલા છે. કચ્છ આજે પરંપરાગત લોક સાંસ્કૃતિક વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. હમારે પરિધાન, હમારા પહેનાવા, હમારી પહેચાન સે જુડા રહા હૈ. સરકાર કા પ્રયાસ હૈ કે ટેક્સટાઇલ સેક્ટર સે જુડી જો પરંપરાએ હૈ વે ના સિર્ફ જિંદા રહે બલ્કિ નયે અવતાર મેં દુનિયા કો આકર્ષિત કરે. ઇસલિયે હમ ઇસ કામ સે જુડે સાથીઓ કો ઓર ઉનકી પઢાઈ, પ્રશિક્ષણ ઓર કમાઈ પર બલ દે રહે હૈ. હમ બુનકરો, હસ્તશિલ્પીઓ કે બચ્ચો કી આકાંક્ષા કો ઉડાન દેના ચાહતે હૈ. 600 સે અધિક હેન્ડલૂમ ક્લસ્ટર વિકસિત કિયે ગયે હૈ. ઇનમે ભી હજારો બુનકરો કી ટ્રેનિંગ દી ગઈ હૈ. કચ્છના રણમાં ક્યાંક કુટીર ઉદ્યોગ તો ક્યાંક મોટા ઉદ્યોગ તથા કારખાના ચાલે છે. કચ્છની હસ્તકલા ભરત ગૂંથણની આખી દુનિયા દીવાની છે. કચ્છ એક સમયે રણ માટે જાણીતું હતું, પરંતુ આજે અહીં લોકો એમ કહેતા જોવા મળે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મોટી મોટી ડિઝાઇનર કોલેજમાં પણ શીખવાડવા માટે ગયેલી છું, જે એ લોકો મને ઇન્વાઇટ કરે છે કોલેજ તરફથી. તો એ લોકોને મોતી વર્ક શું છે અને કઈ રીતનું કામ થાય છે એ બધું શીખવાડવા માટે ત્યાં બી કર્યા છે. અને અમુક ડિઝાઇનો અમારી રીતે સેલ કરવા માટે ગવર્મેન્ટ જે અલગ અલગ એક્ઝિબિશનો ગોઠવે છે તો હરેક જગ્યાએ એક્ઝિબિશન પણ કર્યા છે. મોતીનું કામ છે એ થોડુંક ઝીણું કામ છે,
કેમ કે અમે જે કંઈ કઢાવીએ છીએ બહુ ઝીણા મોતીથી બનાવેલી વસ્તુ છે, તો લોકોને આ વસ્તુ જોવાથી બહુ અતિશય ગમે છે, એમ લોકો અમને સપોર્ટ પણ કરે છે. છેલ્લા 4 વર્ષથી અમે ઇન્ડિયામાં તો સેલ કરીએ છીએ અમારી પ્રોડક્ટ, સાથે સાથે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા ત્યાં પણ અમે અમારો માલ સપ્લાય કરીએ છીએ. કચ્છમાં ઉદ્યોગોની સાથે પરંપરાગત કળાઓને સાચવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર તેમજ પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. ખાસ કરીને કચ્છના કુટીર ઉદ્યોગ કે જેમાં રોગાન આર્ટ, કચ્છી હસ્તશાલ વણાટ, બાંધણી ઉદ્યોગ, કોપરબેલ ઉદ્યોગ તેમજ હેન્ડમેડ એમ્બ્રોઇડરી તેમજ ભરતકામ વર્કની પર્સ બનાવવા સહિતની તમામ કળાઓને યોગ્ય પ્લેટફોર્મ આપવા સરકાર વિવિધ યોજના તેમજ મેળાઓનું આયોજન કરે છે. મને આનાથી ઘણો જ ફાયદો થયેલો છે, અને જેટલી વાર અમે લોનનું કીધું છે જિલ્લા ઉદ્યોગમાંથી અમારી પાસ પણ થયેલી છે, અને એના જે મને એનો આમાં ધંધાનો પ્રોફિટ પણ સારો છે, એના લીધે મારા છોકરાઓને આગળ હું ભણાવી શકી છું. મારા એક દીકરાને મેં ત્યાં મોકલ્યો છે, જર્મની મોકલેલો છે આજ અમે ધંધામાંથી, અને મારી દીકરીને મેં સીએ ભણાવેલી છે. સરકારે બહુ સારી સારી યોજનાઓ ઘડી છે અને બહુ સારી રીતે અમને લોકોને સ્ટેજ પણ આપ્યા છે. લાઈક અમે એક્ઝિબિશન્સ કરીએ છીએ અને સરકાર જે રીતે એક્ઝિબિશનમાં અમને આપે છે એ રીતે અમે બહુ જ આગળ વધી રહ્યા છીએ, અને ડાયરેક્ટ અમે કસ્ટમર સાથે કોમ્યુનિકેટ પણ કરી શકીએ છીએ અને ડાયરેક્ટ અમને કસ્ટમર્સ પણ સારા સારા મળી રહ્યા છે. ભૂકંપ બાદ કચ્છમાં આર્થિક વિકાસ ક્ષેત્રમાં ઉદ્યોગો પ્રસરાવવા, નિયોજકો અને દેશ વિદેશના ઉદ્યોગપતિઓને આકર્ષવા કેન્દ્ર તથા રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે. નાના નાના ગામડામાં બધા બનાવે છે વસ્તુઓ, એના પછી અમે ખરીદ કરીએ છીએ, એ ખરીદ કરીને પછી અમે અહીંયા વેચાણ કરીએ છીએ. અમને એના માટે ઘણો અમને પણ લાભ મળે છે, ગામડાવાળાને પણ લાભ મળે છે. એના માટે અમે આગળ વધવા માટે હજી પણ પ્રયાસ કરીએ છીએ. હેન્ડવર્કની બધી વસ્તુ બનાવેલી રહીએ છીએ, જેમાં થેલા આવે છે, પછી સેટ આવે છે, પછી થોડું ઘણું કુર્તીઓ એવું બધું એ લોકો આભલા વર્ક કરીને આપે છે, બ્લાઉઝ પીસ છે, પછી ચણિયા છે અને ઓઢણી છે, એવું બધું અલગ અલગ વસ્તુ એ લોકો બનાવીને અમને આપે છે. કચ્છ જિલ્લામાં કુટીર કે ગૃહ ઉદ્યોગોનું સ્થાન હંમેશાથી અતિ મહત્વનું બની રહ્યું છે. હસ્તકલા કસબ એ કચ્છની વિરાસત છે. કચ્છના રબારી ભાઈઓ, આહીર અને જત લોકો તથા અનુસૂચિત જાતિના લોકો ભરત ગૂંથણકામ, આભલા ભરત અને ચામડા પર અદ્ભુત કોતરકામ, પેચવર્ક આદિ કરતા રહે છે. સોના ચાંદીના ઘરેણા પર કચ્છમાં મીનાકામ થતું હતું. કચ્છના હસ્તકલાના કારીગરોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો છે અને રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે. કચ્છની હસ્તકલાનો ડંકો હવે વિશ્વમાં વાગશે. આમ ભીષણ ભૂકંપ બાદ કચ્છનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, જેમાં ઉદ્યોગ ક્ષેત્રે મોખરે રહ્યું છે.